नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 अर्थशास्त्र विषय में आपणे प्रकरण 3 मांग डिमांड आ चेप्टर समझी रहिया छीए। आ चेप्टर नो पेलो क्वेश्चन, मांग नो अर्थ आपी मांग ने असर करनारा परिबड़ों समझाओ, जेमा आपणे लास्ट लेक्चर में मांग नो अर्थ जोयो तो चौक्कस किमते, चौक्कस स्थले अने चौक्कस समय कोईपण ग्राहकनी कोईपण चीज वस्तु खरीदवा माटेनी इच्छा खरीद शक्ति अने तैयारी होवी एटले मांग। ख्याल छे आपणने के बजारमां घणीवार मांग वधी जती होय तो घणीवार मांग घटी जती होय, आवुं साने थाय? तो मांग वधघट थवा माटे केटलाक परिबळो जवाबदार छे जे अर्थतंत्रमां मांगने असर करे। तो आवा मांगने असर करनारा जे परिबळो छे एने बे भागमां वहेंची शकाय, एक तो मुख्य परिबळ तरीके वस्तुनी किंमत अने बीजा किंमत सिवायना परिबळो, अन्य परिबळो। तो अहीं आपणे अत्यारे वस्तुनी मांगने असर करनारुं जे मुख्य परिबळ छे वस्तुनी किंमत, आ मुद्दानी चर्चा करिए। वस्तुनी किंमत ए वस्तुनी मांगने असर करनारुं एक खूबज अगत्यनुं परिबळ छे। वस्तुनी मांगने सौथी वधारे असर करतुं होय तो ए परिबळ वस्तुनी किंमत छे। आपणे जाणीए छीए કે જો વસ્તુની કિંમત ઘટે એટલે કે માર્કેટમાં વસ્તુ સસ્તી બને, જો વસ્તુની કિંમત ઘટે એટલે કે માર્કેટમાં વસ્તુ સસ્તી બની જાય તો તે વસ્તુની માંગ વિસ્તરે છે, એટલે કે તે વસ્તુની માંગમાં વધારો થાય છે, અને એનાથી ઉલટું, એનાથી વિરુદ્ધ, જો માર્કેટમાં વસ્તુની કિંમત વધી જાય, જો માર્કેટમાં વસ્તુની કિંમત વધી જાય, વસ્તુ મોંઘી બની જાય તો શું થાય છે? તો વસ્તુની માંગ સંકોચાઈ જાય છે, એટલે કે વસ્તુની માંગ ઘટી જાય છે। તો અહીં આ બાબત આપણે જાણતા જ હોઈએ, એટલે કે વસ્તુની કિંમત છે એ વસ્તુની માંગ સાથે ગાઢ રીતે સંકળાયેલ પરિબળ છે। વસ્તુની કિંમત અને વસ્તુની માંગ બંને એકબીજા સાથે વ્યસ્ત રીતે સંકળાયેલા છે। વ્યસ્ત સંબંધ કોને કહી? તો કે એક ચલમાં વધારો થવાથી બીજા ચલમાં ઘટાડો થતો હોય, અને એક ચલમાં ઘટાડો થવાથી બીજા ચલમાં વધારો થતો હોય, તો આવા સંબંધને આપણે વ્યસ્ત સંબંધ કહેશું। અર્થશાસ્ત્રમાં બે પ્રકારના સંબંધ ખાસ આવશે, એટલે એના વિશે ખાસ જાણકારી મેળવી લેવી। એક તો વ્યસ્ત સંબંધ અને બીજું સીધો સંબંધ। આ બે પ્રકારના સંબંધનો ઉલ્લેખ અર્થશાસ્ત્રમાં દરેક સિદ્ધાંતની અંદર આવશે। વ્યસ્ત સંબંધ કોને કહે છે? એકમાં વધારો થવાથી, એક ચલમાં વધારો થવાથી બીજા ચલમાં ઘટાડો થાય, એક ચલમાં વધારો થવાથી બીજા ચલમાં ઘટાડો થાય કે એક ચલમાં ઘટાડો થવાથી બીજા ચલમાં વધારો થાય, તો આવા ચલ વચ્ચેના સંબંધને આપણે વ્યસ્ત સંબંધ કહેશું। અહીં વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે। જો વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગ ઘટે, અને જો વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે, આને આપણે વ્યસ્ત સંબંધ કહેશું। તો સીધો સંબંધ કોને ગણશું? એક ચલમાં વધારો થવાથી બીજા ચલમાં પણ વધારો થાય, એક ચલના મૂલ્યમાં વધારો થવાથી બીજા ચલના મૂલ્યમાં પણ વધારો થતો હોય, કે એક ચલના મૂલ્યમાં ઘટાડો થવાથી બીજા ચલના મૂલ્યમાં પણ ઘટાડો થતો હોય, તો આવા સંબંધને આપણે સીધો સંબંધ કહેશું। એકમાં વધારો થાય તો એના પરિણામ સ્વરૂપે બીજામાં પણ વધારો થાય, અને એકમાં ઘટાડો થાય તો એના પરિણામ સ્વરૂપે બીજા ચલને મૂલ્યમાં પણ ઘટાડો થાય, તો આવા સંબંધને આપણે સીધો સંબંધ કહેશું। એટલે આ બે પ્રકારના સંબંધ આપણે અર્થશાસ્ત્રમાં દરેક વખતે આવશે, એટલે ખાસ સમજવા।
અહી વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? તો કે વ્યસ્ત સંબંધ. કિંમત વધવાથી માંગ ઘટે, કિંમત ઘટવાથી માંગ વિસ્તરે વધે. એટલે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો આપણો આન્સર હોવો જોઈએ વ્યસ્ત સંબંધ. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જો દૂધનો ભાવ લીટર દીઠ રૂપિયા 50થી વધીને રૂપિયા 60 થઈ જાય, દૂધનો ભાવ લીટર દીઠ રૂપિયા 50થી વધીને જો રૂપિયા 60 થઈ જાય તો દૂધની માંગનું શું થાય? સંકોચન થાય, એટલે કે દૂધની માંગ ઘટી જાય. દૂધનો ભાવ 50થી વધીને 60 થાય તો દૂધની માંગ ઘટે, અને એનાથી વિરુદ્ધ જો દૂધનો ભાવ લીટર દીઠ રૂપિયા 50થી ઘટીને રૂપિયા 40 થઈ જાય તો દૂધની માંગનું શું થાય? વિસ્તરણ થાય, એટલે કે દૂધની માંગમાં વધારો થાય. તો આ રીતે આપણે વસ્તુની માંગને અસર કરનારું જે મુખ્ય પરિબળ છે વસ્તુની કિંમત, એની આ પ્રમાણે આપણે સમજૂતી મેળવી શકીએ. હવે પછીના લેક્ચરમાં આપણે માંગને અસર કરનારા પરિબળોમાં કિંમત સિવાયના જે પરિબળો છે, અન્ય પરિબળો, એના વિશેની ચર્ચા કરશું.